જે ઘટના ઘટે છે એ વખતે જે વિચાર આવે આવી જવા દો, ઘટના પૂરી થઈ ગયા પછી એ વિચારને આગળ લંબાવો નહીં. સવારે દૂધ ઉભરાઈ ગયું, મગજ ક્યાં સુધી ઉભરાયેલું રહેશે? સાંજ સુધી. મોકો મળવો જોઈએ એટલે સવારની વાત યાદ કરવાની છે. કોઈ ઠેકાણા નથી તમારા કામના. દર્પણ સવારે ઉભરાયું, અહીંયા એનું પ્રતિબિંબ પડ્યું, જેવી ઘટના પૂરી થઈ ગઈ, તમે ખસી ગયા, એની સાથે જે પ્રતિબિંબ ચાલ્યું રહે છે. આપણે પડછાયા જેવા નહીં, આપણે દર્પણ જેવા પણ નહીં. નંબર 3, ફોટાનો મેઇન પ્રકાર હોય તો કેમેરો છે, પડછાયો પ્રકાશ હોય ત્યાં સુધી છે. પ્રકાશ પૂરો, પડછાયો પૂરો. દર્પણમાં તમે સામે ઉભા રહો ત્યાં સુધી તમારું પ્રતિબિંબ, તમે ખસ્યા, પ્રતિબિંબ ખસી ગયું. આ બે કરતા હજી જરા ચડિયાતું છે કેમેરો. કેમેરો એક વખત ફોટો ઝીલી લે છે, પછી એમાં કોઈ ફેરફાર નથી. કેમેરામાં જે તમારો ચહેરો છે એ આબાદ ઝીલાઈ જાય છે, નો ડાઉટ. એમાં એડિટિંગ કરીને તમે એમાં સુધારા વધારા કરી શકો છો, પણ કેમેરોમાંથી પડેલો ફોટો એ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી એવો ને એવો જ રહેશે. પણ એનાથી હજી એક સ્ટેપ આગળ જઈએ. નંબર 4, એનું નામ છે એક્સરે. પેલા મને એ કહ્યું કે ફોટો સારો આવે એ ગમે કે એક્સરે સારો આવે એ ગમે. નહીં, એક્સરે આવે તો પછી લંગ્સમાં વાયરસ કોરોનાનો છે એ પણ દેખાશે. એક્સરે તમને ગમે તો હું તમારા ઘરે પગલા કરું ત્યારે તમારી વોલ ઉપર તમારો ફોટો તમે લટકાવો કે એક્સરે લટકાવો. દુનિયાને શું બતાવો, ફોટો કે એક્સરે? દુનિયા પાસે તમારે ફોટો બતાવો છે ને ડોક્ટર પાસે? તમારી બીમારી દૂર કોણ કરશે, દુનિયા કરશે કે ડોક્ટર કરશે? એટલે એક્સરે બરાબર આવવો જોઈએ. ફોટામાં કદાચ ગરબડ થાય તો ચાલશે ભાઈ, મૂકો એને બાજુ પર, એડિટિંગ કરીને ફરીથી સરસ કરાવશો તો નવો ફોટો પડાવી લેશું, પણ એક્સરે તો કેવો આવવો જોઈએ? બરાબર છે. બસ આપણે આ બે ઉપર રમવું છે. તમને મેં કીધું ને, પડછાયો ને દર્પણમાં બહુ પડ્યો ન પડ્યો કોઈ ફરક નથી પડતો. આજકાલ તો તમે વગર દર્પણે પણ માથાના વાળ ઓળી લ્યો છો, જોકે હવે વાળ પણ એટલા ખરવા માંડ્યા છે કે ઓળવા જેવું કઈ રહેતું નથી. અને એકવાર ઘરની અંદર, પેલાના કાળમાં કબાટ રહેતો ને કબાટની અંદર હાફમાં શું રહેતો હતો, અરીસો, 2-in-1 નું કામ ચાલતું હતું. હવે તો ઘરમાં અરીસો રાખવાનું જ બંધ થઈ ગયું છે, કારણ કે 1-in-1 આમાં આવી ગયું છે. આ ભાઈ હજી બિચારો નોકરી કરે છે એટલે એને કેમેરો રાખવો પડે, બાકી તમારે ફોટો પાડવો હોય તો તમે આનો કેમેરો લઈને પાડો છો? શેમાં આવી ગયો કેમેરો? આવી ગયો, આવી ગયો. વિડીયો આવી ગયો, આવી ગયો. સેલ્ફી આવી ગઈ, આવી ગઈ. કેલેન્ડર આવી ગયું, આવી ગયું છે. હવે કેલેન્ડર રાખવાની જરૂર ખરી? આ ખોલો એટલે અંદરથી કેલેન્ડર બહાર આવી જાય છે. બોલો શું શું આવ્યું છે? કેલ્ક્યુલેટર અલગથી હવે રાખવું પડે છે, વોચ આવી ગઈ, ઘડિયાળ ગયું. જો એક મોબાઈલ આવ્યો એટલે શું ગયું એ તમે નક્કી કરો. હા, કેમેરો ગયો, વિડીયો ગયો, પછી રેડિયો ગયો, પછી કેલ્ક્યુલેટર ગયું, વોચ ગઈ, લાઇટ ગઈ, ટોર્ચ ગઈ, અરે બુક ગઈ, કેન્ડલ, કોમ્પ્યુટર ગયું. હા, મેં એક ઠેકાણે પૂછ્યું, હજી બોલો 2-5 નામ બોલો. મને કે સાહેબ રિલેશન ગયા નહીં? તમારા ઘરમાં એન્ટ્રી મારીએ તો 4 જણા શું લઈને બેઠા હોય? 4 જણાને સાથે વાત કરવાનો સમય નથી, પણ 1 મોબાઈલની અંદર 4 જણાની સાથે વાત કરવાનો સમય છે. રિલેશન ગયા.